વિડીયો માં તમારું સ્વાગત છે. પીએમ મોદીએ પણ મહંત શ્રી કરશનદાસ બાપુને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. જ્યારે ભેચાણમાં પરબધામના સંતો સાથે પીએમની મુલાકાત થઈ હતી અને તેમની સાથે ઘણી તસવીરો પણ પાડી હતી. જ્યારે પીએમ મોદીએ જનસભામાં કરશનદાસ બાપુને મળવાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેમના બાપુના આશીર્વાદ પણ લીધા હતા. જ્યારે મહંત કરશનદાસ બાપુ પ્રસિદ્ધ પ્રબોધક છે અને કોરોના કાળમાં રોગચાળા શરૂ થયો હતો ત્યારે તેમણે જૂનો વિડીયો વાયરલ પણ થયો હતો. જ્યારે તેમણે 2020માં વાયરસ થયેલા કોરોના વાયરસને કરોડો લોકોના મોતની આગાહી કરી હતી. જ્યારે હાલમાં પણ 2023 અને 24માં ભૂખમરાથી આગાહી કરી છે, જ્યારે આનાથી બસવાનો માર્ગ પણ બતાવ્યો છે. જ્યારે હાલમાં કરશનદાસ બાપુનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેઓ 2023 અને 24માં દુનિયામાં ભૂખમરાથી આગાહી કરતા જોવા મળે છે. વાયરલ વિડીયોમાં તે ભૂખમરાથી બચવા માટે જુવાર વાવવાની અને માર્કેટિંગ કહેવાની સલાહ આપતા જોવા મળે છે. જ્યારે વિડીયોમાં તેઓ કહે છે કે તમારી પાસે બાજરી હોય તો પાણીથી જીવી શકો છો, અને તેમણે પણ ભૂખમરાથી વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે તેવું પણ કહ્યું છે. અને 2020માં કોરોના કાળમાં રોગચાળો ફાટી નીકળવાના લગભગ એક વર્ષ પહેલા મહંત શ્રી કરશનદાસ બાપુએ તેમને કારણે કરોડો લોકોના મૃત્યુની આગાહી કરી હતી. આ મહામારી શરૂ થઈ હતી ત્યારે તે વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને 2020માં એક એવો વાયરસ આવ્યો હતો જ્યારે વિશ્વભરમાં 15 મિલિયનથી પણ વધુ લોકોનો ભોગ થયો હતો. અને આ વિડીયો વાયરલ થયા બાદ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. જ્યારે રાજકોટ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ મોટી સંખ્યામાં લોકો મહંત શ્રી કરશનદાસ બાપુના અનુયાયી લીધા હતા. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે વિડીયોમાં જરૂરથી જણાવજો.